कोविड शमशान खाते 92 वर्षीय पति અને 85 વર્ષીય પત્નીના સિવિલ હોસ્પિટલ ખાતે જોગાનું જોગ મરણ થયું હતું। આ સાંભળી પરિવારના માથા પર આભ તૂટી પડ્યું હતું। પરિવારની ઈચ્છા મુજબ માતા-પિતાના એક સાથે દાહ સંસ્કાર કરાયા હતા। ભરૂચના જલારામ પાર્ક સોસાયટી જાડેશ્વર ખાતે રહેતા 92 વર્ષીય સનાભાઈ પ્રજાપતિને ગત 9મી એપ્રિલના રોજ કોરોનાના લક્ષણ દેખાતા તેમણે ભરૂચ સિવિલ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા। જ્યાં તપાસ દરમિયાન કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના 85 વર્ષીય પત્ની સવિતાબેન પણ ગત 15મીના રોજ બીમાર પડ્યા હતા, તેથી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પણ કોરોનાના લક્ષણો જણાયા હતા, જેથી તેઓ પણ સારવાર હેઠળ છે। જો કે ટૂંકી સારવાર બાદ બંને દંપતીએ આજે દમ તોડ્યો હતો। બંને પતિ પત્નીના આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જોગાનું જોગ મરણ થયું હતું। આ સાંભળી પરિવારના માથા પર આભ તૂટી પડ્યું હતું। પરિવારની ઈચ્છા મુજબ માતા પિતાના એક સાથે અગ્નિદાહ સંસ્કાર કરાયા હતા। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।